કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય કલો, ગુજરાતી પર્યાવરણ. પ્રથમ સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ. પ્રથમ પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નનું પરિરૂપ આપણે પ્રશ્નપત્રમાં કેવું પૂછાશે તે વિશે થોડું આપણે જોઈ લઈએ કે કેવી રીતે પ્રશ્નપત્ર પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે તેનું આપણે અહીંયા તમને થોડી સમજૂતી આપું. તો આપણે કલોલ ગુજરાતી વિશે છે એમાં આપણે 46 માર્ક્સનું પૂછાશે. કુલ ગુણ કેટલા આવશે? 46 માર્ક્સ. અને એમાં શું શું પૂછાશે એ આપણે જોઈએ. તો પ્રશ્ન 1, અ ચિત્રના આધારે માગ્યા મુજબ ઉત્તર લખો. તો ચિત્રના આધારે માગ્યા મુજબ પ્રશ્નના જે ઉત્તર લખવાના છે, 4 પ્રશ્નો લખવાના, એને 4 માર્ક્સ. પછી 2, અ માં વાંચો અને જોઈને લખો. અહીંયા શબ્દ આપ્યો હોય એને આપણે જોઈને લખવાના, એના 4 માર્ક્સ. 8 શબ્દો લખવાના છે. પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. અહીંયા આપણે નીચેના પ્રશ્નના ઉત્તર લખવાના, એમાંથી 5માંથી ગમે તે 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્નોના જવાબ આપ્યા આપણે પાઠ ચાલ્યા 1 થી 5, 1 થી 5 પાઠ ચાલ્યા, એમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય એ આપણે લખવાના છે. 5 પ્રશ્નો પૂછાશે એમાંથી 4 પ્રશ્ન લખવાના છે. એ 1 પ્રશ્ન 2 ગુણનો હશે એટલે 4 લખવાના, 4 ના 8 ગુણ. પ્રશ્ન 3, અ નીચેના સાચા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. અહીં આપણે ખરા ખોટાની નિશાની કરવાની છે. 4 આપ્યા હોય તો 4 ના 4 માર્ક્સ. બ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 3માં બ આવશે, ખાલી જગ્યા પૂરો, અહીંયા ખાલી જગ્યા 2 આવશે, એના 2 માર્ક્સ. પછી ક ખાલી જગ્યા પૂરો, અહીંયા પણ 2 ખાલી જગ્યા આવશે, એના પણ 4 માર્ક્સ, 2 માર્ક્સ. પ્રશ્ન 4, અ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે લખવાનું, બંનેનું નામ લખવાનું. એમાં 3માંથી ગમે તે 2 લખવાના છે, 3 આપ્યા હશે એમાંથી 2 લખવાના, એના 4 માર્ક્સ. બ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નીચે આપણને શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. 4 શબ્દ બનાવવાના છે વાક્ય, 4 શબ્દના 4 વાક્યો બનાવવાના છે, એના 4 માર્ક્સ. પ્રશ્ન 5, અ ગીતમાં ખૂટતા શબ્દો લખો. ગમે તે એક પ્રશ્ન લખવાનું છે, એના 4 માર્ક્સ. ગીત આપણે શીખ્યા એટલે તમને કીધું આ ગીત કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાના ખૂટતા શબ્દો મૂકવાના છે એના 4 માર્ક્સ છે. પ્રશ્ન 5માં બ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો. અહીંયા શબ્દો ક્રમમાં નહીં હોય એને આપણે ક્રમમાં ગોઠવીને વાક્ય લખવાનું છે, બરાબર. એમાં 4 વાક્યોના 4 માર્ક્સ, 4 વાક્યોના 4 માર્ક્સ. આવી રીતે 4 ગુણનું આપણે પ્રશ્નપત્ર પ્રથમ પરીક્ષામાં પૂછાશે, બરાબર. તો આપણે જોઈએ પ્રશ્ન 1. તો પ્રશ્ન 1માં આપણે પહેલી પરીક્ષામાં કેટલા પાઠ પૂછાશે? 1 થી 5, 1 થી 5 પાઠ પૂછાશે. તમારે 1 થી 5 પાઠની તૈયારી કરવાની છે, બરાબર. તો પ્રશ્ન 1, અ ચિત્રના આધારે માગ્યા મુજબ ઉત્તર લખો. ચિત્ર આપ્યું છે તમને, એમાં ચિત્રના આધારે માગ્યા મુજબ એ આપણે સવાલ લખ્યો છે એ મુજબ આપણે ઉત્તરમાં ખરાની નિશાની કરવાની છે. આપણે જોઈએ પહેલું. 1 નંબર, સાચું હોય ત્યાં ખરું કરો. નમૂનો આપ્યો છે, સાચું હોય ત્યાં ખરું કરવાનું છે. આપણને પહેલો તો નમૂનો આપ્યો છે એ જોઈ લઈએ. 1 નંબર, ચાવી વાળું રમકડું. 1 નંબર શું છે? ચાવી વાળું રમકડું. તો આપણને અહીંયા ટ્રેન રેલગાડી આપી છે અને
રેડિયો, તો રેડિયોમાં ચાવીની જરૂર ના પડે. આ રેલગાડી છે એમાં ચાવીની જરૂર પડે, એટલે આ ઉદાહરણ, એટલે એમાં આ સાચું છે. સાચું હોય તે ખરું કરો, એટલે અહીંયા ખરું કરવાનું છે. બે નંબર, રિમોટવાળું રમકડું. જે રિમોટથી ચાલતું હોય એવું રમકડું. આપણે રમકડાવાળો પાઠ ભણી ગયા હતા, કેટલા બધા રમકડા એ પાઠ ભણી ગયા હતા. એમાં રિમોટવાળા ચાવીવાળા રમકડા આવતા હતા. આમાં લખ્યું છે બે નંબરમાં રિમોટવાળું રમકડું. તો આ બે રમકડા આપ્યા છે, એમાંથી કયું રિમોટવાળું રમકડું છે? આ ચકલીવાળું તો રિમોટવાળું નથી. આ વિમાન છે, વિમાન રિમોટથી ચાલે. આકાશમાં ઉડાડવું હોય તો રિમોટની જરૂર પડે, તો આ રિમોટવાળું રમકડું છે. અને આ રિમોટ વગરનું રમકડું છે. આપણને રિમોટવાળું રમકડામાં ખરું કરવાનું છે, જે સાચું હોય. તો આ રિમોટવાળું રમકડું છે, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. ત્રણ નંબર, તાળી વગાડતું રમકડું. જે તાળી વગાડતું હોય એવું રમકડું. આપણે જોઈએ પહેલાં ચિત્રમાં કોણ તાળી વગાડે, બેટ તો તાળી ના વગાડે. તો આ વાંદરું છે, એ વાંદરું તાળી વગાડે છે, બરાબર. આવું રમકડું તમે જોઈ જશે, તાળી પાડતું વાંદરું. તો તાળી વગાડતું રમકડું, તો બેટ તો તાળી વગાડે નહીં, તો વાંદરું વગાડે. તો આ સાચું છે. તો અહીં આપણે આ ચોરસમાં સાચાની નિશાની કરીશું. ચાર નંબર, કૂદકા મારતું રમકડું. જે કૂદકા મારતું મારતું ચાલે એવું રમકડું. આ તો કૂદકા ના મારે, વાંદરું હોય એ કૂદકા મારતું મારતું ઝાડ ઉપર દોડે, નહીં દોડતું. તો આ કૂદકા મારતું, વાંદરું કૂદકા મારે, બોલ કૂદકા ના મારે, ટપી પડે. તો કૂદકા મારતું રમકડું, તો બોલ તો ના આવે, તો આ વાંદરું જ આવે. તો અહીં આપણે આ વાક્ય સાચું, આ સાચું છે. તો આ વાંદરું કૂદકા મારી શકે, મારતું રમકડું છે. તો અહીં આપણે આ ચોરસમાં ખરાની નિશાની કરીશું. પાંચ નંબર, દિવાલ પર ચડતું રમકડું. જે દિવાલ ઉપર ચડી શકે એવું રમકડું. માછલી તો દિવાલ ઉપર ચડી ના શકે, માછલી દિવાલ પર ચડી ના શકે. તો ગરોળી દિવાલ પર ચડી શકે. દિવાલ પર આપણે તમે જોતા હશો ઘરમાં, દિવાલ પર જોતા હશો તમે, ગરોળી દેખતા હશો. આ ગરોળીનું ચિત્ર છે, રમકડું છે. અને આ માછલીનું, માછલી પાણીમાં તડે, દિવાલ પર ના ચડે. તો દિવાલ ઉપર તો તમે ગરોળી જોઈ હશે. તો આ ગરોળી દિવાલ પર ચડી શકે, આ રમકડું દિવાલ પર ચડી શકે. એટલે આપણે ગરોળી બોક્સ છે એની નીચે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. તો દિવાલ પર ચડતો રમકડું તો ગરોળી. છ નંબર, હવામાં ઉડતું રમકડું. તો હવામાં કઈ ઉડે? ઘોડો દોડે, પણ હવામાં ઉડે નહીં. તો આ રિમોટ વડે આપણે ઘણા વિમાન લાવતા હોય, હેલિકોપ્ટર લાવતા હોય. હેલિકોપ્ટર છે, ચિત્ર સમજ છે, હેલિકોપ્ટર. આ હવામાં ઉડી શકે. તમે આકાશમાં સાચું વિમાન જોતા છો, હવામાં ઉડે છે વિમાન અને હેલિકોપ્ટર. હવામાં ઉડે, ઘોડો ના ઉડે. તો હવામાં ઉડતું રમકડું, તારી મોટ વડે ઉડતું હોય છે, તારી મોટ વડથી ચાલતું હોય અને હવામાં ઉડાડી શકો વિમાનને, હેલિકોપ્ટરને તમે. તો હવામાં ઉડતું રમકડું તો વિમાન આવે. અહીંયા ખરાની નિશાની કરીશું, અહીંયા વિમાન હેલિકોપ્ટરની નીચે. અહીં હેલિકોપ્ટરનું ચિત્ર, વિમાનનું નથી, બરાબર. તો હેલિકોપ્ટરની નીચે આપણે ખરાની નિશાની, સાચાની નિશાની કરીશું. સાત નંબર, માથું હલાવતું રમકડું. માથું હલાવતું રમકડું, જે માથું હલાવતું હોય એવું રમકડું. તો માથું કોણ હલાવે છે એ આપણે અહીંયા જોવાનું. તો તમને અહીંયા આપ્યું, તો માથું હલાવતું રમકડું, તો માથું કોણ હલાવે છે એનું આપણે ચિત્રમાં ખરાની નિશાની કરવાની છે. અહીંયા તમને આપ્યું છે જેસીબી અને ચોકરનું ચિત્ર આપ્યું છે. જેસીબી અને ચોકરનું ચિત્ર આપ્યું છે, એમાંથી કોણ માથું હલાવે એની સામે એક બોક્સમાં આપણે ખરાની નિશાની, સાચાની નિશાની કરવાની છે. તો જેસીબી અને ચોકર, જેસીબી માથું ના હલાવે, કોણ હલાવે? ચોકર. ચોકર તમને માથું હલાવે, માથું કોને હોય? આને માથું ના હોય, ચોકરને માથું છે. માથું હલાવતું રમકડું તો ચોકર. તો આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. આઠ નંબર, આંખો પર
પટપટાવતું રમકડું, આંખો પટપટાવતું રમકડું, જે આંખો પટપટાવતું હોય એવું રમકડું. તો આમાં કયું છે? આંખો કોણ પટાવે? આ ઢીંગલી છે ને આ ગાડી છે. તો આંખો કોણે હોય? ઢીંગલીની. તો ઢીંગલી તમે આંખો પટપટાવતી જોઈ હશે રમકડામાં, આંખો પટપટાવતી ઢીંગલી જોઈ હશે. તો આંખો કોણ પટાવે? આ ગાડી નહીં તો ઢીંગલી આંખો પટપટાવે. તો અહીંયા બોક્સમાં આપણે સાચાની નિશાની કરીશું, ઢીંગલી નીચે સાચાની નિશાની કરીશું. એક નંબર પર તો પ્રશ્ન એકમાં એક જોયું એ પૂછાય, અથવા બે નંબર પ્રાણીઓ અને તેના અંગોને યોગ્ય રીતે જોડી લખો. બે નંબરમાં પ્રાણીઓ અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો. પહેલા પ્રશ્નમાં એ પૂછાશે એક નંબર, પછી બે નંબર, બરાબર. તો જોઈએ આપણે, પ્રાણીઓ હોય એ તેના અંગને જોડવાના છે, તેના અંગ સાથે એને જોડવાનું છે, બરાબર. આપણને નમૂનો આપ્યો છે, તો આપણને અહીં આપ્યું છે ગાયનું ચિત્ર. શું આપ્યું છે? ગાય. તો ગાયની પૂંછડી સાથે અહીંયા જોડ્યું છે, ગાયની પૂંછડી સાથે અહીંયા આપણે જોડ્યું છે. તો અહીંયા લખવાનું, આ ગાય છે તો ગાયની પૂંછડી સાથે જોડ્યું છે. તો અહીં લખ્યું છે આ પૂંછડી ગાયની છે. આવું તમારે પરીક્ષામાં લખવાનું છે, એ ખાલી જગ્યા આપી છે એમાં તમારે લખવાનું છે. પછી આ બે નંબર, શું છે? બે નંબરમાં શું છે? એનું મોઢું નથી. બે નંબરમાં સી છે. શું છે? સી છે. તો સીને એની સામે અહીંયા જોડીશું, સીને એની સામે અહીંયા જોડીશું અને અહીંયા લખીશું. શું લખવાનું છે તમારે? આ મોઢું સિંહનું છે. આ મોઢું કોનું છે? સિંહનું છે. નંબર કોના પગ નથી? ઘોડાના. આ શાનું ચિત્ર છે? ઘોડાનું. એના પગ નથી તો એના અંગ સામે આપણે જોઈશું ઘોડાના પગ ક્યાં છે. તો આ રે, તો આપણે અહીંયા ઘોડાના પગ સામે અહીંયા જોઈન કરીશું ને અહીંયા લખીશું આ પગ ઘોડાના છે. આવી રીતે લખવાનું છે ખાલી જગ્યામાં. આશાનું ચિત્ર છે? એનું છે ચિત્તાનું. તો ચિત્તાની પૂંછડી નથી, તો ચિત્તાની પૂંછડી નથી તો આપણે જોઈશું એની પૂંછડી કઈ છે. આ તો આપણે આ ચિત્તાને અહીંયા સામે જોડીશું અહીંયા ને અહીંયા લખીશું આ પૂંછડી. શું છે વાંદરો. તો વાંદરાનું ચિત્ર તમને ખબર પડે છે, ચિત્ર જોઈને વાંદરાનું. તો વાંદરાનું શું નથી? મોઢું. તો આવ્યું એનું મોઢું. તો એને આપણે આવી વાંદરા સાથે એ મોઢા સામે જોડીશું. તો આ મોઢું વાંદરાનું છે. પછી આ શું છે? મગર. શું છે? મગરનું ચિત્ર છે ને, તો મગરના પગ તો આ રહ્યા. તો અહીંયા આપણે જોઈન કરીશું અહીંયા
અહીંયા મગરના પક્ષાને અહીંયા જોઈન કરીશું અને અહીંયા લખીશું આ પગ મગરના સે. આ પગ મગરના સે આપણે પ્રાણીઓના તેના અંગોના સામે આપણે યોગ્ય સારી રીતે જોડી દીધા અને અહીંયા આપણે ખાલી જગ્યામાં લખ્યું કે કોના પગ છે અને કોના મોઢું છે. આવી રીતે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે પરીક્ષામાં, બરોબર. આપણે બે નંબર જોયા, હવે ત્રણ નંબર. કયા પક્ષીનું કયું પીસું છે તે જોડી બતાવો. કયા પક્ષીનું કયું પીસું છે એની સામે આપણે જોડીને બતાવવાનું છે. અહીંયા આપણને ચિત્ર આપ્યા છે પક્ષીઓને એના પીસાઓ, એને એની સામે આપણે જોડવાનું છે, એની સામે આપણે જોડવાનું છે. તો આ પહેલું ચિત્ર શાનું છે? બગલો છે. તો બગલાનું શું નથી? પગ નથી. પગ એના પીસા કયા છે? પગ અને પીસા બંને બતાવ્યા, તો આ બગલાના પીસા છે. તો આપણે આને બગલાના પીસા સામે અહીંયા જોડીશું. પહેલાં ચિત્ર જોવાનું અને ભાગ એનો જોવાનો, પાછળ લો કેવી રીતે છે એ તમને ખબર પડી જશે કે આ ચિત્રને આની સામે જોડવાનું છે, બરાબર. બગલાને એના બગલાના પીસા સામે જોડવાનું. બીજું ચિત્ર શાનું લાગે છે? બતકનું. તો બતકના પીસા અહીં જોવાનું. બતકના પીસા તો આ રહે. તો અહીંયા બતકના પીસાને આપણે બતકના પીસા સામે અહીંયા જોઈન કરીશું. અહીંયા મોર છે. મોરના પીસા તમે ઓળખી જ જશો, કે મોરના પીસા તો આ રહ્યા. મોરના પીસાને આપણે અહીંયા મોરના પીસા સામે જોડીશું. પછી રહ્યું બાકી કોડો, એની સામે જોડીશું. પ્રાણી તેની સામે જોડીશું, બરાબર. તમને ખબર પડી જઈ કયા પક્ષીને કયા પીસા સામે જોડવાના. આપણે જોઈન કર્યા એવી રીતે તમારે પરીક્ષામાં ભૂલ ના થાય એવી રીતે જોઈન કરવાના છે. એવી રીતે તમારે જોઈન કરવાના છે. ત્રણ નંબર જોયો, ચાર નંબર. સૂચનાઓ ઓળખી તેની ક્રિયાના ચિત્ર સાથે જોડો. સૂચના ઓળખી તેની ક્રિયાના ચિત્ર સામે જોડો. અહીંયા સૂચના આપી હશે અને એની સામે તમને ક્રિયાઓ આપી છે. એની સામે જે સાચું હોય એની સામે આપણે જોડવાનું છે. તો એક નંબર, કૂદકા મારો. તો આ ચિત્રમાં કૂદકા ક્યાં મારે છે એની સામે આપણે જોડવાનું છે. તો આમાં સ્કૂટર ચલાવે છે, ગાડી ચલાવે છે, આ કૂદકા મારે છે. આ કૂદકા મારે છે એને આપણે કૂદકા મારવા સામે અહીંયા જોઈન કરીશું. એને આ સામે આપણે જોઈન કરીશું, બરાબર. બે નંબર, કમર પર હાથ મૂકી ચાલો. તો કમર ઉપર હાથ મૂકીને કોણ ચાલે છે આપણે જોઈએ. તો આ કમર ઉપર હાથ મૂકીને ચાલે છે. તો બે નંબરને આપણે અહીંયા આ ચિત્ર સામે જોઈન કરીશું, કમર ઉપર હાથ મૂકીને ચાલે છે. ત્રણ નંબર, સ્કૂટર ચલાવો. સ્કૂટર ચલાવો. તો સ્કૂટર કોણ ચલાવે છે આપણે અહીંયા ચિત્ર પહેલાં જોવાના. સ્કૂટર ચલાવો સૂચના વાંચવાની અને આપણે અહીંયા જોવાના ચિત્રો એટલે ખબર પડી જાય. સ્કૂટર ચલાવો, તો આ સ્કૂટર ચલાવે છે. આવી ગયું પહેલું જ. તો એ સ્કૂટર ચલાવવા સામે અહીંયા જોઈન કરીશું. ચાર નંબર, બંને હાથ ઘૂંટણ પર રાખી ચાલો. અહીંયા બંને હાથ ઘૂંટણ ઉપર રાખીને પણ ચાલે છે. તો આ ઘૂંટણ ઉપર હાથ રાખીને ચાલે છે. તો અહીંયા આપણે આને જોઈન કરીશું આ ચિત્ર સામે. ચાર નંબરને. પાંચ નંબર, હાથથી નાગણી ફેન કરી દોરો. હાથથી આપણે નાગણી ફેન કરીને આપણે દોરવાનું છે. આ નાગણી ફેન આવી રીતે આવે, આમ કંઈ ના આવી રીતે નાગણી ફેન કરીને દોરતું હોય શું એ ચિત્ર જોવાનું. ચિત્રમાં આવી રીતે નાગણી ફેન કરો હાથથી, એવું ચિત્ર ક્યાં છે આપણે જોઈએ. તો આમાં નથી, આ નથી, આ નથી. તો આ હાથથી જો મેં તમને બતાવ્યું ને નાગણી ફેન હાથથી કરીએ, તો આ ચાર એ દોરે છે નાગણી ફેન કરીને. તો આને પાંચ નંબરને આપણે અહીંયા જોઈન કરીશું. આ પાંચ નંબરને અહીંયા આપણે જોઈન કરીશું, બરાબર. છ નંબર, કાર ચલાવો ને ગાડી ચલાવો. કાર એટલે ગાડી, ગાડીને ચલાવતો હોય એવું. ગાડીને ચલાવે આ ગાડી ચલાવે છે, ગાડી કાર ચલાવો તો અહીંયા જોઈન કરીશું.
सात नंबर ताड़ी पाड़ो तो आ चित्र में आव कौन बाकी रू आई गयू आई गयू आई गयू आई गयू आ बदा आई गए तो आ बाकी रू आ ताड़ी पाड़े से तो ताड़ी पाड़ो आ चित्र सामने अभी जॉइन करूँ अइन कर आप रीते प्रश्न एक अमा जो एक चार प्रश्नों जॉइन करवाना से जोड़काओ ये तमें जोई लीधु आप तो हमें प्रश्न एक में अज प्रश्न एक में अ जोयो हमें जोईशू आप प्रश्न एक में हमें आप जोईशू ब प्रश्न एक में ब वाँचो अने जोईने लखो आठ शब्दों लखवाना से गमे ते तमारे बराबर एना चार मार्क से परीक्षा में तमारे आठ आ शब्दों आप्या एमांथी आठ शब्दों लखवाना से आठ शब्दों चार मार्क से तो शब्दों आप्या होय एने वाँचवाना पहेला अने ए जोईने लखवानुं छे तो पहेलुं छे एक नंबर सेमंत तो ए लखवानुं सेमंत अहींया दीर्घाय ह्रस्वाय ह्रस्वौ ह्रस् के कानो मात्र કે મીંડવાની ભૂલ ના થાય એવી રીતે તમારે લખવાનું છે. બાજુમાં જેવો શબ્દ આપ્યો હોય એવો વાંચીને એવો જ શબ્દ આપણે લખવાનો. અહીં મીંડું માથે મૂકવાનું ના ભૂલી જાઓ એ તમારે જોવાનું અને જોઈને સારા અક્ષરે લખવાનું છે. ભૂલ થશે તો માર્ક્સ કપાઈ જશે એટલે તમારે સામે શબ્દ આપ્યો હોય એવો જ શબ્દ લખવાનું છે કે માત્ર હોય તો માત્ર દીર્ઘય હોય તો દીર્ઘય એવું જોઈને જ લખવાનું છે અને ભૂલ ના થાય એ ધ્યાન રાખવાનું. તો શ્રીમાન શ્રીમંત બે નંબર અક્ષર તો અક્ષર પૈતાઈ નંબર શ્રદ્ધા તો શ્રદ્ધા ચાર નંબર વિજ્ઞાન તો વિજ્ઞાન પાંચ નંબર પક્ષી તો પક્ષી છ નંબર ઋતુ તો ઋતુ સાત નંબર પરીક્ષા તો પરીક્ષા આઠ નંબર પ્રદક્ષિણા તો એ લખવાની બાજુ પ્રદક્ષિણા જે શબ્દ આપ્યો હોય એ શબ્દ તમારે સામે લખવાનો છે જોઈને. નવ નંબર રક્ષણ તો રક્ષણ દસ નંબર ઋગ્વેદ તો એ લખવાનું ઋગ્વેદ અગિયાર નંબર જ્ઞાનકોશ તો જ્ઞાનકો કોશ બાર નંબર દ્રાક્ષ તો દ્રાક્ષ પછી બીજા જોઈએ શબ્દો તો એક નંબર ઋષિ તો લખશું બાજુમાં ઋષિ બે નંબર વિષ્ણુ તો વિષ્ણુ ત્રણ નંબર હર્ષદ તો હર્ષદ ચાર નંબર ત્રણ તો ત્રણ પાંચ નંબર ચિત્ર તો ચિત્ર છ નંબર ત્રાસ તો ત્રાસ સાત નંબર યજ્ઞ તો યજ્ઞ આઠ નંબર વિજ્ઞાન તો વિજ્ઞાન પછી એક નંબર ચડ્ડી તો ચડ્ડી પછી બે નંબર પપ્પા તો પપ્પા ત્રણ નંબર ડબ્બુ ડબ્બુ ચાર નંબર ભાગ્ય તો ભાગ્ય પાંચ નંબર મમ્મી તો મમ્મી છ નંબર ટપ્પુ તો ટપ્પુ સાત નંબર શક્તિ તો શક્તિ આઠ નંબર કટ તો કટ નવ નંબર ચુન્ની તો ચુન્ની દસ નંબર પંક્તિ પંક્તિ અગિયાર નંબર ઠક્કર તો ઠક્કર બાર નંબર ઇસ્ત્રી તો ઇસ્ત્રી તો અહીં આપણે જે શબ્દ આપ્યા હોય એ સામે જોઈને લખવાના. મેં બધા લખ્યા નથી પણ તમારે બધા શબ્દો લખવાના છે. આપણો એ પ્રશ્ન એક પૂરો થાય છે. આપણો પ્રશ્ન એક અહીંયા પૂરો થાય છે. તમારે પ્રશ્ન એકનું આવું તમારે ગુજરાતી કલોલની નોટમાં હોમવર્ક લખવાનું છે તો હોમવર્કમાં લખવાનું છે તમારે. તમારે હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન એક બ વાંચો અને જોઈને લખો. વાંચો અને જોઈને લખો આ લેસનમાં તમારે લખવાનું છે. એક તો
આટલું આ આ અને આ તમારે લેસનમાં લખવાનું છે. આટલું તમારે શબ્દ વાંચો અને જોઈને શબ્દો લખવાના છે. આ તમારે હોમવર્કમાં લખવાનું છે. તમને આટલું હોમવર્કમાં આપું છું. પહેલું આગળનું છે એ તમારે ચિત્રો દોરવાના છે, એટલે તમને એ હોમવર્કમાં આપતી નથી. એટલે આટલું શબ્દો જોઈને વાંચીને તમારે લખવાના છે. આ હોમવર્કમાં તમારે કલોલી નોટમાં લખવાનું છે. બરાબર, આપણો આ એક પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.